विद्यार्थी मित्रों सप्तर्षि विद्या संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों आज आप जोईशू चैप्टर नंबर 15 प्रकाश धोरण 7 भाग नंबर 7। भाग नंबर 6 अंदर मित्रों आपने बात करेली थी शेना विषय लेंस विषय के लेंस ना केटला प्रकार है तो कि बहिर्गोल लेंस अने अंतर्गोल लेंस। हवे आपने बात करीशू एना प्रतिबिंबो विषय की बात आ उपरांत सॉरी आ पहला अपने बात करी लीए अभिसारी लेंस अने अपसारी लेंस कोने कहेवाय छे। जो लेंस एनी अंदर बहिर्गोल लेंस आना विषे तमे ख्याल मेळवी लीधो बहिर्गोल लेंस अने बीजो आवे छे अंतर्गोल लेंस। हवे आ बने ना एक बीजा पण नाम छे अभिसारी अने अपसारी। आमांथी अभिसारी कयो छे अने अपसारी कयो छे ए वस्तु आपणे जोईए तो के बहिर्गोल लेंस जे छे ए कंईक आ रीते छे। आ थई गयो बहिर्गोल लेंस। हवे बहिर्गोल लेंस नुं कार्य शुं छे तो के प्रकाशना किरणों जे हशे एने अंदरनी तरफ वाळे छे अंदरनी तरफ वाळे छे एटले के अंदरनी तरफ वाळवुं एने शुं कहेवाशे अंदर तरफ वाळवुं एने कहेवाशे अभिसरण करवुं। एवुं पण कही शके के बहिर्गोल लेंस ए बहारथी आवता प्रकाशना किरणोनुं अभिसरण करतो होवाथी आ प्रकारना लेंसने अभिसारी लेंस पण कहे छे। बहिर्गोल लेंस प्रकाशना किरणोनुं अभिसरण करतो होवाथी आ प्रकारना लेंसने શું કહેવાશે અભિસારી લેન્સ। જોઈએ અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સની વાત કરીએ આ થઈ ગયો આપણો અંતર્ગોળ લેન્સ જે અંદરની અંદરથી કેવો હોય છે પાતળો જ્યારે બહારથી કેવો હોય છે જાડો હોય છે। આ લેન્સ જે છે એ બહારથી આવતા પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે એટલે કે બહાર તરફ વાળે છે બહાર તરફ વાળે છે આને કહેવાશે અપસરણ। તો આની ડેફિનેશનની અંદર લખી શકીએ અંતર્ગોળ લેન્સમાં કે અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને બહાર તરફ વાળે છે જેને અપસરણ પણ કહે છે જેને શું કહેવાશે અપસરણ। અને લેન્સને અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને બહાર તરફ વાળે છે અને અપસરણ જેને અપસરણ પણ કહે છે તો આ પ્રકારના લેન્સને માટે આ પ્રકારના લેન્સને શું કહેવાશે અપસારી લેન્સ પણ કહેવાય છે। તો અભિસારી લેન્સ અને અપસારી લેન્સ યાદ રાખજો કે અભિસારી ક્યારેક એવું પણ બને કે બહિર્ગોળ લેન્સની જગ્યાએ તમને એવો વર્ડ્સ યુઝ કરે કે અભિસારી લેન્સ અને અંતર્ગોળ લેન્સની જગ્યાએ એવો વર્ડ્સ યુઝ કરે કે અપસારી લેન્સ તો અપસારી એટલે કે અંતર્ગોળ અને અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ। હવે વાત કરીએ એના પ્રતિબિંબોની કેવા પ્રકારના પ્રતિબિંબ મળે છે તો પહેલી વાત તો એ કે બહિર્ગોળ લેન્સ જે છે એ પ્રકાશના કિરણોને શું કરે છે ભેગા કરે છે। માની લો કે આ બહિર્ગોળ લેન્સ છે। હવે બહિર્ગોળ લેન્સ જે છે અહીંયાથી તમે પ્રકાશનું કિરણ આપાત કરો છો માની લો કે આ તમે પ્રકાશનું કિરણ આપાત કર્યું તો અહીંયાથી એ શું કરે છે એનું બેન્ડ કરે છે થોડું બેન્ડ કરી અને આ જગ્યાએ ભેગા કરે છે તો આ જગ્યાએ તમને શું મળે છે પ્રતિબિંબ। આ જગ્યાએ શું મળે છે પ્રતિબિંબ મળે છે। જો અત્યારે વાત કરીએ છીએ આપણે બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ લેન્સની હવે આ બાજુએ તમારે કોઈ જગ્યાએ પડદો રાખવાનો છે હવે પડદાને તમારે શું કરવાનું છે આગળ પાછળ કરવાનો છે। પડદાને જેવો તમે આગળ પાછળ કરશો એટલે કે એક સમય એવો આવે કે જ્યાં તમને શું મળશે તો કે અહીંયા કોઈ વસ્તુ રાખેલી છે માની લો કે અહીંયા તમે એક મીણબત્તી રાખી દીધી આ રીતે અથવા તો કોઈ વસ્તુ રાખી દીધી હવે એની પાછળના ભાગમાં તમે શું કરો છો કે જે પડદો છે એને આગળ પાછળ કરો છો તો એક સમય એવો હશે કે જ્યાં તમને આ મીણબત્તીનું શું મળે છે પ્રતિબિંબ મળે છે।
હવે આ પ્રતિબિંબ જે છે એ પડદા ઉપર મળતું હોવાથી એ પ્રતિબિંબ કેવું થઈ ગયું? વાસ્તવિક પ્રતિબિંબ થઈ ગયું. તો અંતર્ગોળ સોરી બહિર્ગોળ અરીસો જે સોરી બહિર્ગોળ લેન્સ જે છે એ આપણને કેવું પ્રતિબિંબ આપે છે? વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. બીજી વસ્તુ, હવે આ પ્રતિબિંબ ચત્તું અથવા તો ઉલટું હોઈ શકે છે, ચત્તું અથવા તો ઉલટું હોઈ શકે છે. હવે આના વિશે તમે વધારે આગળના ધોરણની અંદર અભ્યાસ કરશો કે આની પણ કોઈ એવી કન્ડિશન છે કે જેની અંદર પ્રતિબિંબ આભાસી પણ મળે છે. જ્યારે ખૂબ જ નજીક હશે ત્યારે પ્રોપર પ્રમાણમાં એ આ બંને કિરણોને ભેગા નહીં કરી શકે, તો એવા કોઈક એવી રેર કન્ડિશનની અંદર શું મળે છે? આ પ્રતિબિંબ આભાસી મળતું. પણ મોસ્ટલી પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક. અને કેવું મળે છે? ચત્તું અથવા તો ઉલટું પણ હોઈ શકે છે. તમે આ પરિમાણ ફેરવી અથવા તો અરીસાની આ સોરી લેન્સની જગ્યા તો નહીં ફેરવી શકો, પરંતુ વસ્તુની જગ્યા ચેન્જ કરી અને પડદાની જગ્યા ચેન્જ કરી તમે અલગ અલગ પ્રતિબિંબ મેળવી શકો છો. હવે વાત કરીએ અંતર્ગોળ લેન્સની. અંતર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ, માની લો સેમ વસ્તુ અહીંયા મેં લઈ લીધો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સનું કાર્ય શું છે? તો કે પ્રકાશના કિરણોને બહારની બાજુએ ફેલાવવાનું કાર્ય અંતર્ગોળ લેન્સ. માની લો કે અહીંયા મેં કોઈ વસ્તુ મીણબત્તી લઈ લીધી. હવે શું થશે કે અહીંયાથી આવતો પ્રકાશનું કિરણ એને ઉપર લઈ જશે અને એને શું કરી દેશે? બહારની બાજુએ ફેલાવી દેશે. સેમ વસ્તુ અહીંયાથી આવતું પ્રકાશનું કિરણ એને શું કરશે? એ બહારની બાજુએ ફેલાવી દેશે. બહારની બાજુએ ફેલાવે છે તો આ બંને કિરણો પ્રકાશના કોઈ પણ જગ્યાએ ભેગા થવાના નથી. ભેગા નથી થવાના મતલબ કે આપણે એ પ્રતિબિંબને પડદા ઉપર મેળવી શકવાના નથી. તો યાદ રાખો કે અંતર્ગોળ અરીસા વડે પડદા ઉપર પ્રતિબિંબ મળતું નથી, માટે આ પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? આભાસી. આભાસી પ્રતિબિંબ હોય છે. અને ક્યાં મળશે? કઈ રીતે આપણે આભાસ કરી શકીશું? જો આ જે પ્રતિબિંબ જાય છે સોરી આ જે પ્રકાશનું કિરણ જાય છે એને તમે પાછળની બાજુએ ખેંચો તો આ જગ્યાએ આપણને શું મળશે? આભાસી પ્રતિબિંબ મળે છે. આભાસી પ્રતિબિંબ મળશે અને આમાં પણ ચત્તું અથવા તો કેવું હોઈ શકે છે? ઉલટું પ્રતિબિંબ હોઈ શકે છે. તો આ થઈ ગઈ વાત પ્રતિબિંબની, કે બહિર્ગોળ અરીસા વડે આપણને કેવા પ્રતિબિંબ મળે છે અને અંતર્ગોળ અરીસા વડે આપણને કેવા પ્રતિબિંબ મળે છે. આનો ઉપયોગ તો કે ચશ્મા બનાવવાની અંદર, પછી માઇક્રોસ્કોપની અંદર અને ટેલિસ્કોપની અંદર પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. લેન્સનો ઉપયોગ નાની વસ્તુને મોટી જોવામાં પણ આપણે આ જે લેન્સ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. માઇક્રોસ્કોપ તો કે માઇક્રો લેવલની વસ્તુ હોય, એટલે કે ખૂબ જ નાની વસ્તુ હોય, તમારે કોષ પછી એની અંદર રહેલા બીજા કોષો આ બધી વસ્તુ તમારે જોવી હોય, અળસિયાના શરીરના અળસિયાની ચામડી ઉપર રહેલા ભાગો આ બધી વસ્તુ તમારે જોવી હોય, સોરી અળસિયાની ચામડીનું તમારે બારીકાઈથી નિરીક્ષણ કરવું હોય તો પણ તમે શું કરી શકો છો? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકો છો. આ બધી વસ્તુની અંદર શાનો ઉપયોગ થતો હોય છે? લેન્સનો ઉપયોગ થતો હોય છે, બહિર્ગોળ અથવા તો અંતર્ગોળ. હવે બહિર્ગોળ લેન્સનો મોસ્ટલી યુઝ થતો હોય છે. હવે એના આપણે તમે શું કરી શકો છો? તો કે કોઈપણ વસ્તુ જે છે એના અલગ અલગ ટાઈપના લેન્સ આવે, 10x લખેલું હોય, પછી 20x લખેલું હોય, આવું લખેલું હોય છે, 100x લખેલું હોય. આ લેન્સના ટાઈપ છે. એટલે કે કોઈ લેન્સ તમે જે યુઝ કરો છો એ 10x, એટલે કે તમે જે વસ્તુનું પરિમાણ છે એની કરતાં 10 ગણી વધારે મોટી કરી દેશે, 100 ગણી વધારે મોટી કરી દેશે, 20 ગણી વધારે મોટી કરી દેશે. આમ લેન્સ જે છે એની થિકનેસ દ્વારા અલગ અલગ રીતે બનાવેલા હોય કે જે 10x 20x 100x એવી રીતે વસ્તુને શું કરી શકે છે? મોટી, એટલે કે એનું ઝૂમિંગ કરી શકે છે. આ રીતે લેન્સનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવે છે.